અમારે ત્યાં તો છોકરો આવીને એમ કે આઈ લવ યુ, એનો અર્થ એમ કે તમે મારી સાથે લગ્ન કરશો. પ્રેમનો અર્થ જ લગ્ન, બીજું કઈ આગળ હોય નહીં. હવે તો આ લોકો ડમ્પ કરે છે એને, બ્રેકઅપ કરે છે એને, બધા અદભુત શબ્દો વાપરે છે. મને એમ થાય માણસને કેવી રીતે ડમ્પ કરી શકાય, પણ ત્યારે સમજાય છે કે આપણે ડિસ્પોઝેબલ સાયકોલોજીનો ભોગ બનતા ગયા છીએ. ફેંકી દેવાનો માણસને, વાપરી એની કઈ જરૂર નથી હવે મારે. અને જેની જરૂર નથી એ નક્કામાં છે. હવે જેની જરૂર નથી એ માતા પિતા છે તો પણ નક્કામાં છે, જેની જરૂર નથી એ પત્ની છે તો પણ નક્કામી છે, જેની જરૂર નથી એ પતિ છે તો પણ નક્કામો છે, જેની જરૂર નથી એ સંતાન છે તો પણ નક્કામો છે. એટલે બહુ અગત્યની વાત જે મને સમજાય છે તે એ છે કે દૂસરો કી જય સે પહેલે ખુદ કો જય કરે. જાતને પ્રેમ કરવો, જાત પાસેથી શીખવું, પોતાની ભૂલોમાંથી મેળવવું, અને ટેકનોલોજી વિશે કદીએ 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 છોચ ન રાખવો. નવી વસ્તુ શીખવાનો આગ્રહ જ એક સારો શિક્ષક તૈયાર કરે છે. જે શિક્ષક શીખવાનું બંધ કરી દે ને એ શીખવવાનું બંધ કરી દે છે એમ માની લો. સતત શીખતો માણસ જ એક સારો શિક્ષક છે. કીપ લર્નિંગ એન્ડ યુ આર અ ગુડ ટીચર. ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન્ડ ઇન લાઈફ. હું હજી પણ છોકરાઓને કહું કે એમ આ કેવી રીતે થાય મને શીખવાડો. અને આપણે માતા પિતા તરીકે કેટલા ફની છીએ એનો એક દાખલો આપું કે આપણે જોરથી છોકરાઓને બૂમ પાડીને કહીએ કે હું તારો બાપ છું, હું કહું એમ કર, હું તારી માં છું, મને તારાથી વધારે સમજ પડે. પાંચ જ મિનિટમાં આપણે જઈએ ફોન બંધ થઈ ગયો. કોને વધારે સમજ પડે છે? અને એ પણ એક સાહેબની જેમ લાવ હવે કરી આપો, મજા છે. સુંદર પેઢી છે, માત્ર એટલું જ કરો કે એને સંઘર્ષ કરવા દો, એને મહેનત કરવા દો, એને મહેનતનું ફળ ભોગવવા દો, એને શીખવા દો કે એને હજી ઘણું કરવાનું બાકી છે, એને એને એની મહેનતમાંથી મળેલા ફળની મજા લેવા દો. પરસેવા જેવી અદ્ભુત કોઈ સુગંધ નથી. આ દુનિયાના તમામ પરફ્યુમની સામે પરસેવો વધુ મહત્વનો છે. અને માણસની હસ્તરેખા છે ને એ તો જેને હાથ ના હોય ને એને નસીબ તો હોય, પણ જેના કપાળમાં રેખા અંકાય ને એ એના અનુભવની રેખા છે. અને હું એવું માનું છું કે જેના કપાળમાં વધારે રેખા હોય ને એ વધારે તેજસ્વી છે. હસ્તરેખા ઉપર આધાર રાખવાથી જિંદગીઓ સફળ થતી નથી. એક સરસ વાત કહીને મારી વાત પૂરી કરું. એક સ્કૂલમાં એક ટીચરે પૂછ્યું, આ વાત હું લગભગ દરેક જગ્યાએ કહું છું કારણ કે મને બહુ અપીલ કરી છે આ વાત, કે એક સ્કૂલમાં એક ટીચરે પૂછ્યું કે આ દુનિયામાં અજાયબીઓ કઈ છે? એટલે બાકીના છોકરાઓ ઉભા થઈને કહ્યું કે ભાઈ બેબી લોનના બગીચા છે, ફલાણું છે, આ છે, ઢીકણું છે. એક છોકરીએ કહ્યું, ના આ અજાયબીઓ નથી, અજાયબી શું છે? એવું ટીચરે એને પૂછ્યું. એટલે એને કહ્યું કે આપણે શ્વાસ લઈ શકીએ છે ને એ અજાયબી છે, અને ઘડી ઘડી ચેક નથી કરવું પડતું ને. અહીંયા આટલી વારથી આપણે બધા બેઠા છીએ, કોઈએ જોયું ચાલે છે, આપણને વિશ્વાસ છે કે ચાલે જ છે. આપણે રડી શકીએ છે અને આંસુનો અર્થ છે એ અજાયબી છે. સુખના આંસુ, દુઃખના આંસુ, હર્ષના આંસુ, આનંદના આંસુ, વિરહના આંસુ, પીડાના આંસુ, વાગ્યું હોય અને જે આંસુ પડે એ પણ સમજાય, અને કોઈને યાદ કરીને આંસુ પડે એ પણ સમજાય, ને આંસુનો રંગ જુદો નથી હોતો, લાલ, પીળો, કાળો, ધોળો, બધા એક જ રંગના આંસુ છે, અને છતાં એની સાથે અર્થ જોડાયેલો છે, એ ત્રીજી અજાયબી છે. આપણે હસી શકીએ છીએ ને હાસ્યનો અર્થ છે, એ બંને અજાયબીઓ છે. કડવું હાસ્ય, આનંદનું હાસ્ય, અટ્ટહાસ્ય, પ્રેમનું હાસ્ય, સ્નેહનું હાસ્ય, સ્મિત, લાફ્ટર, જુદા શબ્દો છે. અને એથી એ મહત્વની વાત, આપણે સ્પર્શ કરી શકીએ છીએ અને સ્પર્શનો કોઈ શબ્દ વિના અર્થ નીકળે છે, એ પણ અજાયબી છે. 3 વર્ષની દીકરીને કોઈ અણગમતો સ્પર્શ થાય ને તો તરત આમ થઈ જાય, એને કોઈએ શીખવ્યું નથી તું સ્ત્રી છે, એને કોઈએ શીખવ્યું નથી આ પ્રાઇવેટ પાર્ટ છે, એને કોઈએ શીખવ્યું નથી કે આમ ન કરાય આમ કરાય, અને છતાં એને અર્થ સમજાય છે. એ એ સિક્સ્થ સેન્સ, એ સમજ, એ શબ્દ સાથે જોડાય વગરની સમજ આપણને આપીને મોકલ્યા છે. આપણે બળદને નથી કહેવું પડતું કે બળદની જેમ વરત, આપણે કૂતરાને નથી કહેવું પડતું કે ભાઈ કૂતરાની જેમ રહેતું, આપણે કાગડાને નથી કહેવું પડતું કે કાગડાની જેમ રહે, પણ આપણે માણસને વારે વારે કહેવું પડે છે કે માણસ થા ભાઈ, માણસ થા.
અને કદાચ એટલે જ જેણે આપણને બનાવે છે ને એને આપણે બનાવવા માંડ્યા છીએ. બાર ઉભેલા ભિખારી ને અંદર ઉભેલા ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે, બીજા કશાનો ફેર નથી. અંદર ઉભેલો ભિખારી જરા વધારે માંગે છે, બાર બિચારો બે ચાર રૂપિયામાં સુખી થઈ જાય. વિચારી જુઓ કે અહીંયા કોક બેઠું હોય એના પર 5 લિટર દૂધ કોક રેડે, એ કેટલી વાર બેસી શકે? ફૂલ છૂટતા મારીએ ને ચોખા છૂટતા મારીએ ને, એને આપણે ભગવાન માનતા જ નથી, એને આપણે પથ્થર માનીએ છીએ, માટે મારીએ છીએ છૂટું બધું. જો ખરેખર પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય અને જો ખરેખર ઈશ્વર માનતા હોઈએ તો એની સાથે આવું કરીએ આપણે? અને જેને મજા જુઓ તમે, કે જેને હમણાં વચ્ચે એકવાર સુરેશ દલાલ જ્યારે હતા ત્યારે અમે લોકો ટેક્સીમાં જોડે જતા હતા અને એક માણસ માંગવા આવ્યો એટલે મેં કાચ ચડાવી દીધો. એટલે અમે આગળ ગયા પછી મેં કહ્યું, મેં કીધું આ તેજપાલ હોલમાં લક્ષ્મીનારાયણનું જે સ્વરૂપ છે ને મને બહુ ગમે છે, હું ત્યાં જઈને ઊભી રહું ને તો મને અંતરયામી જેવી ફિલિંગ આવે, કંઈ માંગવું ના પડે. એટલે સુરેશ કાકા મારી સામે જોઈને કે આજે પણ કાચ ચડાવી દેવાનું છે. મજાની વાત એ છે કે આપણે બધા ધીરે 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 સેન્સિટિવિટી બંધ કરી દીધી છે, ઇમોશનમાંથી નીકળી ગયા છે, અને કદાચ એટલે જે પરિસ્થિતિમાં પહોંચ્યા છીએ ત્યાં પહોંચ્યા છીએ. કારકિર્દી અને ઇમોશન અને છૂટા ન પાડી શકાય, અને છતાંય કારકિર્દી અને ઇમોશનને છૂટા પાડીને આપણને લાગે છે કે આ જ સફળતા છે, અહીંયા જ પહોંચવું છે. આજે જ મને જે ભાઈ લેવા આવેલા એ મને કે લિફ્ટ આવી ગઈ, એટલે મેં એમને કહ્યું, મેં કીધું લિફ્ટ ફરી આવશે પણ મારી માની દવા આપીને જ હું આવીશ. સહેજ માટે આપણને લાગે છે કે મોડું થઈ જશે. બહુ સુંદર વોટ્સએપ ફરે છે, મને ખબર નથી તમે સાંભળ્યો છે કે નહીં, દેર કર દેતા હું મેં. મોડું થઈ જાય એ પહેલા જાગી જઈએ, અને આપણે જે ભૂમિમાંથી આવ્યા છીએ એ ભૂમિને જેવી રીતે આ લોકોએ રિટર્ન કર્યું છે એવી રીતે આપણે પણ કશું રિટર્ન કરવાનો પ્રયાસ કરીએ. માણસ તરીકે પાછું આપવાની આપણને સગવડ આપી છે, તો લેટ અસ રિટર્ન વોટ વી હેવ ગોટ. એક વ્યક્તિ તરીકે આ સમાજને શું આપી શકાય એવો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો જોઈએ. બધા પૈસા આપે એવું જરૂરી નથી, કોઈ સમય આપે, કોઈ સમજણ આપે, કોઈ સ્નેહ આપે, કોઈ સુખ આપે, કોઈ શાંતિ આપે, બધા પાસે કંઈ ને કંઈ આપવાની આવડત છે. અને કારકિર્દી સાથે જોડાયેલી તમામ હકીકતો કે સત્યોને સ્વીકારીને પણ શાંતિથી સુખથી જીવી શકાય છે એ સમજ હું માનું છું આપણે બધાએ ફરી એકવાર બ્રશઅપ કરીને કેળવવાની જરૂર છે. શું મળશે અને તો શું આપીશું એ એમઓયુ છે. દુનિયા સાથે એમઓયુ કેવી રીતે થઈ શકે? ઈશ્વરે તો કોઈ એમઓયુ કરીને મોકલ્યા નથી કે આટલું કરશો તો આટલું મળશે. લગ્નમાં એમઓયુ, માતા પિતા સાથે એમઓયુ. ઘણી વાર ઘણા છોકરાઓ કે મારા મમ્મી પપ્પા મારી સાથે રહે છે ત્યારે હું એમ કહું કે એમ ન કહેવાય, એમ કહેવાય કે હું મારા મમ્મી પપ્પાની સાથે રહું છું, ઘર તો એમનું છે, તમે રહો છો એમની સાથે, એ તમારી સાથે નથી રહેતા. ભાષા બદલાઈ ગઈ છે. ગુજરાતીમાં તમે ચેક લખો ને તો તમે એવું લખો કે રૂપિયા 100 પૂરા. લખ્યા છે કોઈએ ગુજરાતીમાં ચેક? અંકે રૂપિયા 100 પૂરા. અને તમે અંગ્રેજીમાં ચેક લખો ને તો તમે એવું લખો કે રૂપીઝ 1 કરોડ ઓનલી. પરદેશથી અસંતોષ આવે છે. ટેકનોલોજીની સાથે ઓનલી શબ્દ આવે છે આપણી પાસે. આટલું જ બસ? આપણે ત્યાં પૂરાનો સંતોષ છે, આપણે ત્યાં પૂરાનું સુખ છે. અને હું માનું છું કે આપણી પાસે જે છે એને જો આપણે નહીં વધાવીએ, એને જો આપણે યાદ નહીં રાખીએ, એને જો આપણે આગળ નહીં લઈ જઈએ તો બીજું કોઈ તો લઈ જવાનું નથી. બહારથી નહીં આવે કોઈ, આપણે જ લઈ જવાનું છે, આપણે જ કરવાનું છે, આપણે જ પહોંચવાનું છે. એવા વિચાર સાથે જો આજની વાત આપણે પૂરી કરીએ તો મને લાગે છે કે કશુંક નવું આવનારા દિવસોમાં આપણે ચોક્કસ કરી શકીશું. લેટ અસ લુક ફોરવર્ડ ટુ અ ન્યુ ટુમોરો. સૂર્ય ડૂબે ત્યારે કોઈ દિવસ એવું નથી કહેતો કે હવે કાલે ઉગશે કે નહીં ઉગે. રાત્રે સુઈ જઈએ તો એવી કોઈને બીક લાગે છે કે સવારે આંખ ના ખુલે તો જાગતા રહો ભાઈ. બધા જ મરી જવાના છે એવી આપણને ખબર છે, તોય કોઈ પલંગમાં જઈને સુઈ જાય છે કે મરી જ જવું છે અને ક્યાં ઉતાવળ, ખોટી દોડાદોડી કરવી. બહુ સુંદર નિર્જામાં બતાવે છે કે ગુજરી જવાની છે, એને ખબર છે કે હવે મૃત્યુ નિશ્ચિત છે, પહેલા ચોકલેટ ખાય છે. આઈ થિંક
The most beautiful thing in life is that to live up to the last minute, last moment, last breath. And if we can live till last breath, life is full, life is complete, life is everything. છેલ્લી ક્ષણ સુધી જીવી લેવું એનું જ નામ જિંદગી છે. બાકી તો ધરતી પર ધક્કો ખાવા ઘણા આવે છે. જયભાઈ અમારા ઘણી વાર કહે છે કે બે જ પ્રકારના લોકો હોય, એક ઇન્ટેલિજન્ટ ને એક બુદ્ધિ બુઠા, ત્રીજી કોઈ જેન્ડર જ નથી. અને જે બુદ્ધિ બુઠા છે એને કદી ઇન્ટેલિજન્ટ બનાવી શકાતા નથી, પણ જે ઇન્ટેલિજન્ટ છે એ કેમ બુદ્ધિ બુઠા થઈ જાય છે એ સવાલ બહુ અગત્ય. આપણે જે ભૂમિમાં ઉભા છીએ એ ભૂમિને કશુંક આપવાની આપણી નેમ, આપણી નિષ્ઠા, આપણી ફરજ પૂરી કરીએ અને આપણી ભૂમિનું ગૌરવ કરીએ. કાઠિયાવાડી હોવું અથવા સૌરાષ્ટ્રના હોવું એ ગૌરવ છે. સવાલ માત્ર એટલો છે કે બીજા લોકો આપણને જે રીતે મૂલવે છે એ રીતે આપણે આપણી જાતને મૂલવવાનું બંધ કરી દઈએ. અભિપ્રાય દરેક પાસે હોઈ જ શકે, પણ એનો અભિપ્રાય છે, એને આપણે સ્વીકારીને કુરિયર લેવું જરૂરી નથી. ગ્રોઈંગ ઇઝ અવર ઓન જોબ. સફળતા એ ચોંટાડેલું લેબલ છે. હું ઘણી વાર કહું છું કે હાર શબ્દ કેવો છે કે હાર પહેરાવ્યો એમ, પણ પહેરાવે છે એને જેની જીત થાય. આમ હાર એ હાર તરીકે વપરાય છે અને છતાંય હાર એને પહેરાવવામાં આવે છે જેની જીત થાય. આપણી ભાષાનો વૈભવ છે. આજે અહીંયા ગઈકાલે આમ તો આવવાની હતી, પણ આજે આવી. જે કંઈ નાના મોટા કમ્યુનિકેશનના ગેપ પછી, પણ તેમ છતાં તમે બધા આજે આવ્યા અને આ સાંજે તમારી સાથે આટલી વાત કરી શકી અને બહુ આનંદ છે મને. એટલા માટે આનંદ છે કે હું આ ભૂમિને બિલોંગ કરું છું અને મને બહુ ગૌરવ છે કે એક સ્ત્રી તરીકે, ગુજરાતી તરીકે અને સૌરાષ્ટ્રની વ્યક્તિ તરીકે હું ત્યાં પહોંચી શકી છું જ્યાં ગુજરાતી સ્ત્રીઓ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. મંગળવારે મેં મધુરિમામાં લખવાનું શરૂ કર્યું ત્યારે સ્ત્રીઓની પૂરતી હતી. સ્કર્ટ કેવા પહેરાય, બેગો કેવી વપરાય, ને લિપસ્ટિક કેવી ચલાવાય, ને પતિને કેવી રીતે ખુશ રાખવો જે કોઈ દિવસ થતો નથી, તેમ છતાં એવા લેખો બધા લખે. પણ એ બધા પછી આજે મધુરિમાનો સુર સંબંધો તરફ વળ્યો છે, કારણ કે એમાં એક કોલમ શરૂ થઈ જેનું નામ હતું એકબીજાને ગમતા રહીએ. આજે આખી મધુરિમા એ સુરમાં લખે છે. બહુ સુંદર શેર મને ગમે છે કે હમ તો અકેલે હી ચલે થે જાનીબે મંઝિલ, હમ તો અકેલે હી ચલે થે જાનીબે મંઝિલ, મગર લોગ આતે ગયે ઓર કારવા બનતા ગયે. કોણ કોણ આવે છે એમ પાછળ જોયા કરીશું તો ક્યારેય આગળ નહીં જઈએ. જેને આવું એ આવે, હું તો જઈશ. એ નિર્ણય સાથે આગળ વધીએ, એ નિર્ણય સાથે ત્યાં પહોંચીએ જ્યાં ખરેખર આપણી જગ્યા નિશ્ચિત છે, આપણી રાહ જોવાય છે. થેન્ક યુ સો મચ. બહુ જ આભારી છું ફરી એકવાર કે આજની સાંજે તમે આટલો સમય મને આપ્યો, આટલે દૂરથી તમે બધા મારી સાથે વાત કરવા માટે, આ સંવાદ થઈ શકે માટે આવ્યા. ઓમ એન્જિનિયરિંગ કોલેજના ટ્રસ્ટીનો આભાર, ઇમરાનભાઈનો ખાસ આભાર કે એમણે બહુ આગળ પાછળ ઉપર નીચે દોડમ દોડ કરીને આ સિચ્યુએશન ક્રિએટ કરી અને મારી તારીખો સાથે બહુ જ એડજસ્ટ કરીને એમણે જે કંઈ આ ઊભો કર્યો કાર્યક્રમ, પ્રસંગ, આયોજન, એ તમામ માટે આભારી છું. થેન્ક યુ સો મચ.